नमो चित्तानम नमो आयरियानम नमो वच्चायानम नमो बताहूनं एसो पंच नमकारो सब पावपनासनो मंगलानंच सब्वेसिं पदमं हवै मंगलं स्वाध्यायना पहला मंगलाचरण माटे मैं तुमने गई काले जम कहूं तो नमस्कार महामंत्र एक शाश्वत महामंत्र है अने तो स्पोकन वर्ड भाषा वर्गना ना पुगलो अपने मनमा पण गणता आईए उतावले पण गणता आईए व्यक्ति पावर उपर आत्मद्रव्य उपर एनी स्ट्रॉंग मनोवर्गना उपर विश्व में अस्तित्व धरा क्या काल में कितलो वक्त बहु 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 घने सूक्ष्म बातों छे अने आनी पैटर्न ना विश्व में रहे ली छे तब भूलतो नहीं आवातो नवकार मंत्र कई रीते अपने गणवो जुड़ी एकाग्रता नो महत्व शू छे ये तो समझा छे अने ये जे पैटर्न एनी ही पैटर्न छे તમે જયારે નવકાર ગણો છો હું જયારે બોલું છું નમો વાઇબ્રેશન થવું જોઈએ સમગ્ર વિશ્વની અંદર વિજ્ઞાને પુરવાર કર્યું છે કોઈ પદાર્થ સ્થિર નથી જો કોઈ પદાર્થ સ્થિર નથી તો વિશ્વની અંદર નમસ્કાર મહામંત્ર નું એક ઇટરનલ સ્પંદન ચાલી રહ્યું માનવ જીવનમાં વ્યક્તિ કઈ રીતે પ્રાપ્ત કરી શકે મેં અને તમે જેટલું અધિક આ બાબતમાં રિસીવ કર્યું હશે તમને વાઇબ્રેટ થયું હશે તમને વાઇબ્રેટ થાય છે તમે નવકાર ગણો ત્યારે સવા કરોડ નવકાર ગણીને વાઇબ્રેટ થાય છે ક્વોન્ટિટીથી હું ક્વોલિટીમાં આવી શકું છું ભાવનાથી હું ક્વોલિટીમાં આવી મહત્વની વાત વાઇબ્રેટ થવું એ સમગ્રતા વાઇબ્રેટ થવી હું નવકાર ગણતો કોનો ફોન આવ્યો હું આમાં કરું સમજે મગન ભાઈ આમાં કરતો પાંચ મિનિટ અમને કેજો જરા ચાલુ રાખે હું નવકાર પાછું માફ કરજો એ કથા મેં તમને કહી છે આનંદ તાનંદ કહી ના જાણમ શેઠનું વચન પ્રમાણમ ભગવાન વર્ધમાન સ્વામી આપણને આપી છે અને માસ્ટર કી એ સાધવાદ છે સાધવાદ તમારે પ્રોપર લગાડવો જોઈએ તમે કોના ના એ તો એ છે ને પેલો
ગોપાલ નો છોકરો સમજા ને નવકાર ગણતો નતો, આણંદ તાણંદ કઈ ના જ આણંદ અને સુદર્શન શેઠ બની ગયો. એ ગોવાનો છોકરો સુદર્શન શેઠ બન્યો, કિરણભાઈ ન બની શકે. કિરણભાઈ એ પોતે કઈ રીતે નવકાર ગણાવવો જોઈએ સમજા ને એ સમજવા પણ પ્રયત્ન કર્યો નથી. કિરણભાઈ ના નામ પર ચોકડી મૂકો, તમે તમારા નામ ઉપર ચોકડી મૂકો પહેલી સમજાય. હું તો ગણું છું ને નથી, અપ ટુ ધ સ્ટેન્ડર્ડ મારું ગણવા પણ નથી. આ વાત આપણે ભૂલીએ નહીં. હું તમને ઘણી મહત્વની વાત કહું, એ પેટર્ન સાથે આપણે વાઇબ્રેટ થવા જોઈએ. આપણે આજના આપણા વાર્તાલાપનું મંગલાચરણ શરૂ કરીએ. એ શામગીરમ સંપજીવ્ય સુસિદ્ધ વિદ્યા મસ્મિન સુખે નગહને સુપથી પ્રવૃત્ત તે સૂરયો મૈ ભવંતુ કૃત પ્રસાદા શ્રી સિદ્ધ સેન હરિભદ્ર મુખા સુખાય. ઉપાધ્યાય ભગવાન કેશો વિજયજી મહારાજ નો કૃતજ્ઞતાથી ભરેલું આ મંગલાચરણ તમે એના ભાવમાં જવાનો પ્રયત્ન કરો. ધર્મ નો સંબંધ ભાવમાં જવા માટે, ભાવમાં જવા માટે. સંઘ તમે ન કાઢી શકો, કોઈ કાઢે અને તમને સાથે કરી નાખીએ ને લક્ષ્મી સમજાન મારી પાસે હોત તો હું પણ કાઢે. વાઇબ્રેટ થવાનું મહત્વ છે. શું બીજે મહારાજ કઈ રીતે વાઇબ્રેટ થયા હશે? 350 વર્ષ પહેલા થયેલા એ મહાપુરુષ એમને એમને કહ્યું એ શામગીરામ સમુપજીવ્ય સુસિદ્ધ વિદ્યા એમની વાણી, એ મહાપુરુષોની વાણી આગળ થઈ ગયેલા એ મહાપુરુષોની જે વાણી છે એ ગીરા એ જો ન હોત તો અનાથ એવા અમારું શું થાત. એ વાણી અત્યારે જીવંત વાણી છે. હું ઘણી મહત્વની વાત કહું છું, હું અને તમે માણસો જીવંત નથી, મરેલા છીએ. મહાપુરુષોની વાણી જીવંત છે. મિત્રાત પરમાત્માની જે વાણી છે 2500 વર્ષ પહેલા ભગવાન વર્ધમાન સ્વામીએ કહેલી જીવંત છે. મરેલી વ્યક્તિને જીવંત બનાવી દે. શરણમાં ભગવાનની વાણી સાંભળી અને 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 રાજા મહારાજાઓ અને રાજકુમારો ઉભા થઈ ગયા. ભગવાન અમને સમજાય છે, ક્યારે સમજાય? સાંભળતા હોય તો સમજાય, અને કઈ રીતે સાંભળતા હોય? કઈ એકાગ્રતા, કઈ તન્મયતા. આખો બંધ થઈ ગઈ હશે. તમે માનશો નહીં કે હવે શું થઈ ગયું. પાછો બીજો બહુ મળશે, કદાચ બીજો બહુ કૂતરા બિલાડા નો મળશે, કદાચ ત્રીજી પંચેન્દ્રિય પણ નહીં મળે. મને ચકલાની કથા તમને કેવી નથી? અનંત અભવોનું અભવ ભ્રમણ જો એ સ્પર્શી ગયું હોય, જો એ સ્પર્શી ગયું હોય, ભવ નિભ્યો મગ્ગા ભવનો નિર્વેદ આવ્યો, ક્યાં સુધી આ ભ્રમણ ભટકવાનું? ક્યાં સુધી ભાવ જગત ની અંદર કોઈ વાર પરમાત્માને કહ્યું હોય ભગવાન ભટક્યા કરી છું તમે છો ને હું ભટકીશ? શરમાવું તમારે પણ છે મને અને તમને. જો અંતરથી અહીંથી નાભી માંથી આ જો જાગે તો જ આ વાત કામની છે, ને તો કામની નથી. કરોડો માણસો ને અબજો માણસો ને જીવવાની નિરર્થક છે.
નિરર્થ છે. મેં ઘણા કહે છે ને કે ક્યાં બકવાસ છે, એ સૌ બકવાસ સમજ્યા ને બકવાસ. તમને અને મને જો જાગ્યું હોય અમૃત ની વર્ષા છે, મરેલા ને જીવંત બનાવવાનો, મરેલા ને જીવંત બનાવવાનો અમારે. અને યશો વિજય મહારાજે કીધું, એશામ ગિરમ તમુપ જીવ્ય સુસિદ્ધ વિદ્યા, પોતાના જીવનની અંદર જેમને આ વિદ્યાને સિદ્ધ કરી, સિદ્ધ કરી. કોને એ મહાપુરુષ હોય, કોણ મહાપુરુષ હોય, સિદ્ધ થયેલ અને કુંદ કુંદાચાર્ય અને હરિભદ્ર સૂરી, આ તમે નામ એના એના નામ ઘણા ઘણા છે, જેના નામ આપણે ખબર નથી એમની પડે જીવંત વાણી વાઇબ્રેટ થઈ રહી, કે થઈ રહી છે. 1998 ની અંદર વિજ્ઞાનના સમયની અંદર આમ કરીને આમ તમે તમે અહીંયા મોબાઈલ લાવો ને તો મુંબઈ વાત કરી શકો, અને અને ભરતનાથની અને વર્ધમાન સ્વામીની વાણી સાંભળવાનો તમારી અંદરના મોબાઈલ વડે મેં અને તમે પ્રયત્ન પણ ના કરે પડઘા પડે છે. એ ગૌતમ સમય માત્ર નો પ્રમાદ ન કરે. અને જે પ્રભુએ પોતાના મુખ ગર્દર ગૌતમ ને કહ્યું, તમે માત્ર નો પ્રમાદ ન કરીને તમારી તો વાત જ નથી. અને ત્યારે મને સમજાય છે કે ભગવાને ગૌતમ ને કહ્યું તો મને ન કીધું, અરે મને પથરા ને તું કે, પથ્થર સાંભળતો હોય તો કે. ગૌતમ તો જીવંત હતા, હું ને તમે એવા સાંભળતા પણ નથી. અને અહીંયા અહીંયા જેમની જીવંત વાણી મળે, વાણી જીવંત કેમ બને, જે જીવનમાં ઉતારવામાં આવે તો બને, નહીં તો બનતી નથી, બોલવાથી નથી બનતી. હું ભાષણ આપું ને તમે માનશો નહીં કે હું એ જીવું છું, હું એ જીવતો ભાષણ આપું કે ના આપું સરખું છે, હું સમજવાનો પ્રયત્ન કરીશ. જીવનમાં આવી જાય ને પછી તમે બોલો કે ન બોલો, આખી સમગ્રતા અનંત એવા અસંખ્યાતા એવા આત્મ પ્રદેશો બોલી રહે છે, એ બોલી રહે છે. મારે તમારો વિચાર, તમે ક્યાંક રોકાઈ જજો. હું આ તમને જે કહું છું ને મહાત્માઓ પાસેથી મળેલી ચાવીઓ કહું છું. એક ચાવી જો હાથમાં આવી ગઈ ને ખુલી જશે, રક્ત ભંડાર ખુલી જશે, આત્માના અનંતા ગુણો નો રત્ન ભંડાર કોઈ પણ એક ચાવી થી ખુલી જશે. લગાડવી પડશે મને અને તમને, થવું જોઈએ કઈ રીતે આ જીવન તો બને, કઈ રીતે બને. હું વાતન કરવા માટે આ વાત સાંભળતો, ભગવાને શું કીધું, પછી જઈને ન્યુયોર્કમાં મારે આ વાતન કરવાનું, આવી આવી બન્યું થાય, કઈ વળે નહીં, કશું ના વળે, મારું કઈ ના મળે, સમજા કે નહીં, કઈ ના મળે. મારું જો મારે, મારું જો મારે વાળવું હોય, અધો અધોમુખી છે ને બધો ઉર્ધ્વમુખી, મારે જીવવું જોઈએ ભગવાનનું. ભગવાનનું એટલે કહેવામાં આવ્યું, જીન વચનનું એક પદ, એક પદ અનંતા જીવો મુખે, એક પત્તી અનંતાજીવો મુક્ત. હું કઈ રીતે ગયા, તમે બેસી ને વિચાર તો કરો, કઈ રીતે ગયા, એક જ પત્તી કઈ રીતે ગયા. ગુરુ મહારાજે કીધું, નમો અરિયંતર, સાત અક્ષર છે. શિષ્ય આંખમાં રડતા રડતા આંસુ સાથે કે, મને મને છ અક્ષર નું કોઈ પદ આપો ને, સાત અક્ષર ને શું કરું, તો કે મારું તું. અને ગુરુએ એ મારું તું કરતા કરતા માસ્તુ 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 છ ના પ
પણ ચાર થઈ ગયા, મેં બે ભૂલી ગયો. પરંતુ અંદર જાગેલું હતું. હું માગતો કોને નહીં કથા કહું છું, તમે એને યાદ કરજો. અંદર મહત્વની વાત એ હતી, અંદર જાગેલું હતું એ મહત્વની વાત હતી. પૂરું થયા પછી તમે કેમ કેવું લાગ્યું, મારો વાર્તાલાપ કેવો લાગ્યો તમને? આ વાત નથી, ચોકડી મુકાઈ ગઈ ઉપર કેવો લાગ્યો. અંદર જીવંત બનવું, એને જીવંત બન્યું. અને એ માગતું જ માગતું જ માગતું જ કરતા કેવળ જ્ઞાન પ્રગટ થયું, કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું. મહત્વ ભાવનું છે, ભાવનું મહત્વ છે. દાનશીલ તપ અને ભાવમાં મહત્વ એમને ભાવને આપ્યું, ભાવ પૂર્વક નું દાન. આપો કે ને આપો, ભાવનામાં અપાઈ ગયું, ક્યારે આપું, ક્યારે આપું, અપાઈ ગયું. અને મેં કેવું આપ્યું, નથી અપાયું. તમારે નથી અપાયું, હું તમને પૂછતો કેમ? તમે વાંચ્યું ને બોર્ડ ઉપર, ભાગ્યથરમાં પૂજા કિરણભાઈ એમ પારે પાટણ વાળા, સમજા ને? મારું ચાલે તો દાદાનું નામ લખાવું, હા પાસપોર્ટમાં લખવાનું હોય છે. ફાધર નું નામ છું મોહનલાલ ચુનીલાલ, માનું નામ છું, હું લખ, બધાને ખાતરી થાય કે હું છું. તમે તમને પૂછી શકો છો. પહેલી તરફ નમોની હતી, આ ગણવાની વાત નથી, નવકાર ગુણવાની વાત છે. અને પોતાની જાત સાથે નવકારને ગુણવાનો છે, અહંકાર સાથે નવકારને ગુણવાનો છે. અને અહંકાર અહંકાર બની જશે. મન સાથે નવકારને ગુણવાનો છે અને મન નમ બની જશે. બુદ્ધિ સાથે નવકારને ગુણવાનો છે અને બુદ્ધિ સુબુદ્ધિ બની જશે. ચિત્ત સાથે નવકારને ગુણવાનો છે અને ચિત્ત ચિત્ત બની જશે. ગતિ કર્મનો ક્ષય થતા ચિત્ત ચિત્ત બને છે. બધું બધું બદલાઈ જશે, બધું બદલાઈ જશે. સાધન તમને અને મને સાધ્ય સુધી પહોંચાડી દે, પણ દ્રષ્ટિમાં એ હોવું જોઈએ. અહમ અરહમ ક્યારે બને, કઈ રીતે બને, કેમ બને, કેમ બને, પછી દ્રષ્ટિ બહારની નહીં રહે, પછી દ્રષ્ટિ અંદરની ખુલી જશે. અને આજે તમે મળ્યો છે, અમૂલ્ય માનવ બહુ મળ્યો છે. એક એક ક્ષણ જાય છે ને, કાલે અહીંયા અત્યારે હું થોડો મોડો આવ્યો હતો એટલે આપણે આજ વાત કરતા હતા. સમય ચાલી ગયો, ફરીથી ચક્રવર્તી નું પદ મળશે, ફરીથી કરોડો નહીં અબજો રૂપિયા મળશે, આ સમય નહીં મળે. ભગવાને કીધું, હે ગૌતમ, કાળની એક કલા પણ નિરર્થક ન જાય એ માટે તું સાવધ રહે. એક કલા, કાળની એક કલા, તમે વિચાર કરજો. ધ્રુજી ઉઠીએ આપણે, ભગવાને કીધું કાલની એક કલા નિરર્થક ન જાય, ન જાય. આપણે કેટલા જાગૃત થઈ ગયું. હું એ ટેક્સીમાં આવ્યો હું ને, આ ટેક્સી ઉભી ન રાખું, પૈસા આપી દઉં, કારણ કે અહીંથી તો હું સાડા નો પછી 10 વાગે નીકળવાનો છું, સમજાય ને? આપણે બધી ટેક્સીઓ ઉભી રાખી છે, દેવું ઉભું જ રાખ્યું, કર્મનું દેવું. કર્મ બંધાતા હોય છે, તમે ભૂલતા નહીં, તમે માનો ને ના માનો. કદાચ હું કહું કે હું ભગવાનને માનતો નથી, હું કર્મને માનતો નથી, હું કથાને નથી માનતો, સમજાય ને? હું આમાંથી નીકળી શકતો નથી, પણ મૃત્યુ આવીને ઉભું રહેશે, હું માનું છું કે નથી માનતો, એ મૃત્યુ પૂછવાનું નથી. કઈ રીતે એ વચન માંથી એમને બળ મેળવ્યું હશે, એનર્જી મેળવી હશે, તમે એ વિચાર કરો.
કે કઈ રીતે આ વચન માંથી આપણે એનર્જી મેળવવી. અસ્મિન સુખે નગહને સુપથી પ્રવૃત્ત એ બળ વડે અમે તવારની તાર જેવા આ છઠ્ઠા ગુણ સ્થાનકના ભગવાને બતાવેલા સાધુપણાના આ મહામાર્ગ ઉપર આ માન પર્વત ઉપર તમે વિચાર કરજો. સાધુપણું એ સગવડ નહોતી, આત્માની સગવડ હતી. હું સાધુ થતા પહેલા સાત વાર વિચાર કરું કે ભગવાનને પ્રોમિસ આપું છું, એ પ્રોમિસરી નોટ છે. અહીંયા આપણે જેવી રીતે ઘર લીધું હોય ને બેંક પાસેથી લોન લીધી હોય, અમે એનો વિચાર કર્યો નથી. મને એટલે કહેવામાં આવ્યું પાંચમું ગુણ સ્થાનકનું પાલન કર્યું હોય, પાંચમા ગુણ સ્થાનકને માટેનો પૂરેપૂરો આત્મભાવ જાગ્રત થયો હોય તો છઠ્ઠું આવે. એ વગર છઠ્ઠું આવે નહી. ટોટલ અનકન્ડિશનલ સરેન્ડર, સમજાય ને? ટોટલ તમે કહેતો નહીં એમ કહેવામાં આવ્યું ને, સમજાય ને? ખુલ્લે પગે અમે ચાલીએ છીએ, સમજાય ને? ઘરની અંદર અમારું કઈ રાખતા નથી. અરે પૂર્વાચાર્યો એ કીધું, જો કષ્ટે મુનિ માર્ગ પાવે, કષ્ટ વડે જો અમારો આ અમારો કેવો સંયમ ધર્મ છે બળદ થાય તો સારો. યશો વિજય મહારાજે આ કહ્યું છે. અને યશો વિજય મહારાજ, હું ટીકા કરતો નથી, તમે મારા આત્મીય છો, તમે મને વર્ષોથી જાણો છો. આપણે બધાએ એક દાડો સાધુ થવું છે, મહાવિદ્યમાં જઈને થવું છે, મહાવિદ્યમાં જઈને થવું છે. તો જો સાધુ થવું હોય તો એ આદર્શ આપણને ખબર હોવો જોઈએ કે કયો આદર્શ છે. કષ્ટથી મુનિનો માર્ગ સહન કરવાનો નથી, આનંદ પામવાનો, આનંદ પામવાનો છે. સમજાય ને? શું આ ખૂબ સાધન માંથી નીકળું કઈ ખુશી હશે? મોક્ષ જવાની એ ખુશીની વાત છે. એટલે એમને કહ્યું, આવો કપરો માર્ગ પણ મત્સ્વેન સુખે ન ગહને સુપથી પ્રવૃત્ત એ માર્ગ પર અમે ઉપર જઈ રહ્યા છીએ, આગળ જઈ રહ્યા છીએ, વર્ધમાન થઈ રહ્યા છીએ. તે શું રહ્યો? તે શું રહ્યો? સુરી ભગવંતો નહીં, જ્ઞાનના આકાશની અંદર પ્રકાશ થાય મહાન જેને આપણે કહીએ, સમજાને? ગ્રેટેસ્ટ ઓફ ધ ગ્રેટેસ્ટ સન, એવા એ સૂરજો જેની પાસે આપણો આ સૂર્ય છે ને. હવે અત્યારે ગયો ને કાલ સવારે આવશે આ સૂર્ય, સમજાને? કોડિયાના દીવા જેવો છે આપણો સૂર્ય. તે સૂર્યો એવા મહાન ઉજ્જવળ પ્રકાશ પુંજો, આપણે પણ એમનું સ્મરણ કરીએ છીએ. અને મને યાદ આવે છે ચિત્તોડના રાજસ્થાનની અંદર ચિત્તોડના ચિત્તોડ યાદ આવે છે, અને કોઈ પણ ભારતીય ને મારાના પ્રતાપ યાદ આવે છે. કેસરિયા કરતા એ સુરવીરો યાદ આવે છે. કેસરિયા કરતા એ સુરવીરો એ આપણે કર્મ સામે કેસરિયા કરવાના છે. આ બધાનું ગૌરવ એ માટે છે. નવકારના પહેલા પદની અંદર અરી હંતારમ હણી નાખવાની વાત કરી, કર્મને હણી નાખવાની, દુર્ભાવોને હણી નાખવાની, હણી નાખવાના છે. ઘણી જગ્યાએ ઘણા મને કહે છે આપણે જૈન થઈને હણવાની વાત કરવા, એમને વ્યાજબી કહ્યું છે, એમને વ્યાજબી કહ્યું છે. એ વગર આ સ્પિરિટ આવે નહીં. અને તમે જયારે એને હરી નાખો છો ને, કોઈ કોઈ દસ પ્રાણ માંથી કોઈના એકાદ પ્રાણનો પણ ઘાત થતો નથી, નથી થતો. તમે ચિંતા કરશો ને, સબલાઇન બની જાય છે. તો
ये दुर्गुणों जे सबलाई बनी जाए छे, आत्मगुणों बनी जाए छे, अने मुक्तनो उद्धव मार्ग प्रकाशे छे। चितोड़ नो नाम, ये चितोड़ नो सुरवीरता नो इतिहास, रजपूतानियों सत्य थई गई। तमे तमे विचार तो करो, तमे नेगेटिव नहीं लेता। अरे भारत केटलू अज्ञान हतुं, समझ्या ने? स्त्रीओ थई जाते अंगूठामांथी अग्नि प्रगट थतो। तमे ए उज्ज्वलतानो विचार करो, अंगूठ देहाध्यास हतो ने, मृत्यु ए तो मैत्री नी वात। कोई सत्कार्य माटे, कोई सत्कार्य माटे मरवानुं होय ने, खुशी नी वात हती, खुशी नी वात हती। बारावार कथाओ छे, विठळ बंदो हजी तो वधु ने लईने आव्यो होय, अने अने पार्वतीઓ ગાય લે, ગાયોના ધનને લઈ જતા હોય ને, પેલો પત્નીને કહે છે તું ઘેર જા, હા હું ગાયો બચાવવા જઉં છું। તમે વિચાર કરજો, આ ગૌરવ ની વાત હતી। દેહાધ્યાસ ન હોય ને, મારે સુવાની પથારી કેવી છે, મારે બેસવાનું ક્યાં છે, ઘણી ઘણી વાર તમારે બેસવાનું સાહેબ સમજા ને, શું ઊંચા સિંહાસન ઉપર બેસવાનું, આ વાતો જે છે ને એ છે શું। અને એ સમય ની અંદર ચિતોડ માં સમજાન એ બ્રાહ્મણ પંડિત પેટ પર પાટા બાંધતો, પાટા લોકો પૂછતા પેટે પાટકી બીમારી છે, પેટ વધે છે, એક એક જ્ઞાન એટલું બધું ભર્યું છે, પેટ ફાટી જશે, એ દોરડું રાખતો ગળામાં, એ સીડી રાખતો નાની, ક્યાં દોરડું, કોઈ મારી જોડે વાદની ચર્ચા કરવા આવે ને, તમે પોઝિટિવ જોજો, કોઈ એ અહંકાર તમને જે જે કઈ બોલે અને હું ન સમજું, હું એનો ચેલો થઈ ગયો। ના ના, મેં તમે કોઈ પ્રતિજ્ઞા કરી આપ, જો ઇન્ટરનેટ માટે કે ઈમેલ માટે ન સમજતો હોઉં, હા તો નાના બાબાને પણ પૂછું કે બેટા ઈમેલ ને ઇન્ટરનેટ ને આ બધું શું છે, આ કોમ્પ્યુટર હાલો મને કોઈ દાડો, હું તમને કથા નથી કહેતો, મેં તમને કહ્યું છે ભગવાન બધી કથાઓ જ છે, તમારી એ કથા છે ને મારી પણ કથા છે, ભગવાન વર્ધમાન સ્વામી ની પણ કથા હતી, સમજ્યા કે નહીં શું। અને આવતી 24 ના પહેલા તીર્થંકર પદ્મનાભ થશે એની કોઈ કથા હશે, કારણે થા અત્યારે આપણે માતૃકામાં નથી જતા, આ ક ખ ઘ એ બધાના આ નામોની પાછળ અર્થ છે, આ કથા જે છે ને મને અને તમને કઈ શીખવા સમજવા અંદરથી એસેન્સ લેવા, આપણને પોતાને પોતામાં પોતા વડે પોતાથી સત્કારક પરિવર્તન લાવવા માટે આ માર્ગ, તો હું તમે કઈ રીતે બદલાઈ જઈએ, કોઈ દાડો અમે વિચાર કર્યો કે આપણે કઈ રીતે બદલાઈ જઈએ, બદલાવાની વાત છે, આ બદલાવાની વાત છે। અને એ બ્રાહ્મણ હરિભદ્ર હતો, હું તમને હરિભદ્ર ની વાત કરું છું, ગઈકાલે મેં તમને એ જુગારી ની વાત કરી, હા ભગવાન નો માર્ગ એ છે જુગારીઓ મહાપુરુષ થયા, સિદ્ધાર્થ ઘડી ઉપમિતિ ભવ પ્રપંચ કથા મહાગ્રંથ લખો, આવી અભિમાની વ્યક્તિઓ આ પ્રમાણથી ગાડો લાગે એવો આ બ્રાહ્મણ, આ બ્રાહ્મણ સમજ્યા ને, વિદ્વતાનો તમે કહો તો એને ગર્વ હતો, એને ઘમંડ હતો, જે કઈ હતું, જે કઈ હતું આ હતું, એ આ હતું। અને એક વખત, અને એક વખત વહેલો પ્રાતઃ કાળે સ
સમજા ને, મારો વિસર્જન માટે લોટો લઈને ગામ બહાર જતો હતો. તું ઉપાશ્રય ની વહેલી સવારે ઉપાશ્રય ની બહાર એક સાધ્વીજી આવશ્યક સૂત્ર ની એક ગાથા કરતા હતા, ચક્કી દુર્ગમ ચક્કી, ઉભો રહી ગયો. એને કહ્યું, અરે સાધ્વી, આ ચક્કી ચક્કુ ચક્કી આ શું છે? સાધ્વીએ કહ્યું, એનો અર્થ સમજવો હોય મારા ગુરુ મહારાજ પાસે. એવું ભૂલે કરતા મને સમજાતો નથી. પ્રાકૃત ભાષાનો અર્થ ન સમજાય. તમે અંગ્રેજી જાણતો હો, તમે એમ સમજો છો, જે કેન જીલ વેન્ટ ઓફ ધી હિલ ટુ ફેચ અ પેલો વોટર. તમે મને અર્થ નથી સમજાતો. અરે હોય, અર્થ રહસ્ય નથી સમજાતું. તમે આ સમજો, આવશ્યક સૂત્ર ની એ પ્રખ્યાત ગાથા હરિભદ્ર ની કથા તમને પણ ખબર છે. અને હરિભદ્ર ની કથા એ માટે કહેવી છે, આપણે હરિભદ્ર સુરી નો, એ મહાત્મા નો, એ પુણ્ય પુરુષ નો, તે સુરયો મય ભવન તુકૃત પ્રસાદ, અમારા ઉપર પણ એમની કૃપા ઉતરો, એમને ઉતરો. સમજા કે નહી? આપણે પણ એ પ્રાર્થના કરીએ છીએ, હરિભદ્ર સુરી ની કૃપા અમારા પર પણ ઉતરો, કે જીવનનો અમારો માર્ગ બદલાઈ જાય. સમજાય? અને બસ જીવનની આ કથા અહીંયા શરૂ થાય. સમજાય ને? મળ વિસર્જન બાજુ પર રહી ગયું, એટલે લોટો મૂક્યો એ ઉપાશ્રય બાજુ. એને મળ વિસર્જન નહીં, કર્મ વિસર્જન કરવાનું શરૂ કરી દીધું. તમે ને મને કોઈ મળ વિસર્જન કરતા કર્મ વિસર્જન નો વિચાર આવે છે? સંડાસમાં તમને એ વિચાર આવ્યો કે મળ તો કાઢીએ છીએ, કર્મ માળ ક્યારે નીકળશે? ભગવાને એ માટે પણ અરણે અને સુદર્શન બતાવ્યા છે. હા, સુદર્શન એ સમય દર્શન છે, અને સુદર્શન જે છે ને ઝંડુ ભટ્ટને તૈયારી માટી હું લઈ આવ્યો છું. સમજાને? દરરોજ સુદર્શન લઉં છું અને ઈચ્છું છું કે આ દ્રવ્ય સુદર્શન તે ભાવ સુદર્શન સમ્યક દર્શન પ્રગટ થાય. સમજી? અને ગુરુ પાસે ગયા ને ગુરુએ ન જાણે શું સમજાવ્યું. તમે એમ નહીં સમજતા? આ ગાથા સમજાવી. બે ચક્રવર્તી થાય, પછી એક વાસુદેવ થાય, પછી આ ચક્કી દુર્ગમ નો અર્થ એ છે. મને એમાં વખત નથી કાઢવું. મહત્વની વાત જે કહેવી છે, લલિત વિસ્તરાનું જે સત્વ એસેન એ મને કહેવું છે, એની પૂર્વ ભૂમિકા આ મહાપુરુષો નો ગુણાનુવાદ કર્યા વગર કઈ બદલાઈ ગયો. એ અહંકાર હતો બદલાઈ ગયો, દોરડાથી દુશ્મન ને બાંધું બદલાઈ ગયું, દોરડાથી મારા અહંકાર ને બાંધું. આ આપવું જોઈએ. સમજા ને? રાહુ એ બીજાને નહીં, મારી અંદર રહેલા વિપરીત મન ને હરાવ. પાડોશી ને શું હરાવવાનો હતો? મેં તમે એ રિવેન્જ લીધું, પેલા ને બતાવી દો. મારા પિતરાઈ ને જો બતાવું નહીં ને તો હું કિરણભાઈ આવી બધું. તું શું બતાવવાનો હતો ભાઈ? તું તને બતાવવાનો પ્રયત્ન કર. અને 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 આ બ્રાહ્મણ હરિભદ્ર પ્રસંગનો એ જાણવા જેવો છે. એક વખત જયારે બ્રાહ્મણ હરિભદ્ર હતો એટલે પાટા બાંધીને ફરતો હતો ને, ત્યારે ત્યારે રાજા નો ગાડો હાથી પાછળ પડ્યો, ભાગ્યો. ના, હાથી પાછળ પડે ને તો બધા ભાગતા હોય છે. અમે બધા હાથી થી ડરતા છીએ, એ માન કસાઈ છે. તમે હાથી એટલે આ હાથી નહીં લેતા? હાથી મેરે સાથી ની ફિલ્મ માં આવે છે ને, તમે એ હાથી નહીં લેતા? અમે એક લીધું, અમે હજી નીચું લીધું, અમે ઊંચું લીધું નથી. અમે જીવનમાં કોઈ દાડો ભોજન ની વાત આવી એટલે ખાવાનું આવ્યું, રસાસ્વાદ નું. ભોજન ની વાત આવી એટલે પોષણ આપે એવું તત્વ મનને પોષણ શું આપશે? અને મનનું ભોજન જોઈએ. આત્માને પોષણ શું આપે? ભગવાનની વાણી આપે આત્માને પોષણ. જેને છોડની વાણી સિવાય તમારે જોવું પડે. મને ઘણા કે આ તો બધી કપરું બની જાય, જોવાનું હતું.
તો હિમાલય ચડવો મુશ્કેલ છે, તો 14 ગુણ સ્થાનક નો ક્રમ ચડવો તમને સાવધેલો લાગે છે? માગતું કરતા આપણને પણ કેવલ નાનકો થઈ જશે, તમે એમ માનતા હતા? અને કુરગડુને માફક રોજ ખાતા ખાતા સમજાને ખીરનું ભોજન કરતા કેવલ નાન અને પદ્માવતે માતા આવશે, માતા ક્ષમણ કરનારો 1 મહિનાનું 2 મહિનાના 3 મહિનાના 4 મહિનાના સાધુઓને કહેશે, હું આ ખાનાર એવા એવા કુરગડુનો ઉત્સવ ઉજવવા આવી છું કેવલ નાન તમે નું એમ માનીએ છીએ? અંદર પરિવર્તન લાવવાનું સમજાને આથી પાછળ પડ્યો અને ગલી માએ ગુજીને એક ઘર ઉપર ચડી ગયો. નિરાધાર હતું, નીચે ભગવાન બેઠેલા, અહીંયા બેઠા છે એવી રીતે એ હસવા લાગ્યો. બ્રાહ્મણ હરિભદ્ર હસવા લાગ્યો, એને ભગવાનની મશ્કરી કરતો શ્લોક કીધો, મને એમની વિદ્વતાના વિસ્તારનો સંકેત કરું છું, મને આની અંદર વધારે જવું નથી. એ શ્લોક એ હતો સમજાને, માલ મલિદા અને મિષ્ટાન ખાઈ તારી ફાન વધેલી છે અને તું આરામથી હાથ પર હાથ ચલાવીને બેઠો છે, ભગવાનની આવી મસ્કરી કરી અને આ બ્રાહ્મણ હરિભદ્રે અને ગુરુ મહારાજ પાસે દીક્ષા લઈને ભગવાન ના દર્શન કરવા જવાનું હોય એ વિધિ છે. એ વિધિ એ માટે છે અંદર દેવ તત્વ પ્રગટાવવાનું છે. દીક્ષાના આ બધા વિધિની અંદર અને પ્રતિષ્ઠાના આ બધા વિધિની અંદર અમે અંદર ગયા નથી. તમે માનતા હતા પ્રતિષ્ઠા કરવાની એટલે જગ્યા લે, તેના તરફ ગુરુ ભગવાન બેસાડી દેવ. હા, અને ભગવાને કીધું કે દરેક શ્રાવકે તું નિરાતર બંધાવવું જોઈએ, ભગવાનની પ્રતિષ્ઠા ભગવાનની મૂર્તિ ભરાવવી જોઈએ અને અંદર બેસાડવા જોઈએ. આ નિરાતર તમે ભૂલશો ને, આ નિરાતર તો છે પ્રતીક તરીકે આ છે, પણ તમે અને હું દરેક દ્રવ્ય માંથી ભાવમાં જઈએ, આ નિરાતર એ માટે બંધાવવાનું છે, આ નિરાતર બને અને પ્રતિષ્ઠા અંદર એ માટે કરવાની છે, ભગવાન અંદર બેસે અને દરરોજ આ દ્રવ્ય દેરાથરમાં આવીને દર્શન કરવાના એ માટે છે. જો હું મારી પોતાની અંદર રહેલા એ પરમ તત્વના દર્શન કરી ઘણા જણ કે અમને તો ખબર જ નથી. અરે ભાઈ, તમને ને મને ઘણી ખબર નથી, આપણે ઇન્ટરનેટ સુધીની પ્રગતિમાં આવી ગયા છીએ એટલે આપણને બધી ખબર છે એમ નહીં. ભગવાનની ઘણી વાતોના રહસ્ય અર્થો અમે સાંભળ્યા નથી. વર્ષવાની ક્યાં વાત કરવી હતી? આ ભગવાનને જોતા અંદર રહેલા ભગવાન દેખાય ને, મેં વારંવાર તમને આટલા વર્ષોના વાર્તાલાપમાં કહ્યું છે એમ દેવચંદ્રજી મહારાજે કીધેલું, ઈઠો સુવિધિ જીણંદ સમાધિ રસે ભર્યો હો લાલ બાચુ આત્મ સ્વરૂપ તમને પ્રથમ કહ્યો તો જાપાનમાં એ મંદિરમાં અમે ગયા ને, પેલા એ તાળું ખોલી અને એ ધ્યાન સાધુ આમ ઉભા રહ્યા, મને નહીં ગમ્યું કે આ વિનયશીલ એવા આ જાપાની સાધુઓ ખોલી અને મુંબઈ થી આવેલા મહેમાન હું કે જેને જોવું છે આ દેરા બાજુ પર બોલી, મેં ખોલ્યું આપ દેરા પર અને હું અંદર કોઈ પડદો હતો, આવો પડદો અથાર્યો ને ભોગતો હરીસો હતો, હું જ ઉભો હતો, બારનું મારે ખોલ્યું. હું તમને અંદરના બાળાની વાત કરું છું, હું એ સાધુનો અવિનય સમજતો હતો ને અવિનય નહોતો, એ મોટામાં મોટો વિનય હતો. અને વિનય એ કહેવા માંગતો હતો કે તમે સ્વાધ્યાય કરો ત્યારે જે કઈ વાંચના લો ને એની પૃચ્છના તમારે કરવી પડે અને એ પૃચ્છના કરો ને એની પરાવર્તના ઘૂંટવું, વારંવાર ઘૂંટવું, સમજાને 72 પોરી પીપર ને માફક ઘૂંટવું, મારે તમારે જાતે કરવું પડે.
આપણે જાતે ના કરીએ ને શું, અને આપણે સમજીએ કે ઝંડુ વાળા તૈયાર કરીને આપે ને આપણે બાટલી લઈએ ને અંદર અંદર ની પીપર પોતે પોરી પીપર એ રીતે તૈયાર ન થાય, કોઈ બીજો બાટલી બનાવી ન શકે. આ વાતો મારે ને તમારે ઘૂંટવી પડે, બે જઈને મારે વિચાર કરવો પડતો, હું કિરણભાઈ નથી એ પરમાત્મા તત્વ હું છું. હા તો નાટકનો પાઠ છે કે હું કિરણભાઈ છું, હું કિરણભાઈ છું, હું કિરણભાઈ છું એ માની બેઠો, આ મારી ભ્રમણા છે. બાકી કિરણભાઈ હું નથી, કિરણભાઈ ને મારે નામા નીચો હોવાનો સંબંધ નથી. બ્યાસી વર્ષ પહેલા કોઈ કિરણભાઈ હતા નહીં, અને બીજા 12 વર્ષ કે 82 વર્ષ પછી કોઈ કિરણભાઈ હશે નહીં. ભૂલાઈ જતા ભૂતકાઈ જતા, જેટલા વહેલા ભૂલતા કિરણભાઈ એ વધારે સારું છે, તો પરમાત્મા તત્વ અંદર થી પ્રગટ થઈ શકે. અરીસા ની અંદર તમે તમને જુઓ ત્યારે તમને ભાન આવે, ઓહો હો હો આ હું છું. અને અહીં એ ભગવાન ની મશ્કરી કર્યા પછી સમજા કે નહીં, એ હરિભદ્ર મુનિ એક મંદિર માં આવે અને એમને એક અનુસ્વાર બદલી કાઢ્યો, અર્થ બદલાઈ ગયો. તમે એની વિદ્વતા નો વિચાર કરજો, હું સંકેત તમને એ માટે કહું છું. કઈ વિદ્વતા હશે કે મશ્કરી નો એ શ્લોક સ્તુતિ નો શ્લોક થઈ ગયો, સ્તુતિ નો શ્લોક થઈ ગયો. આ મહાપુરુષો, આ મહાપુરુષો એમના માર્ગે આપણે જઈ રહ્યા છે, સમજ્યા ને? એ વિસ્તારની અંદર શત્રુને બે ભાણે જ હતા, શું એ બે ભાણે જો દીક્ષા લીધી. બન્યું એવું એ વખતે પણ બૌદ્ધ ધર્મ સાથે જૈન ધર્મ નો વિવાદ ચાલ્યા કરતો હતો, સમજ્યા ને? અને એ માટે બૌદ્ધ ધર્મ ના સિદ્ધાંતો ને તલસ્પર્શી રીતે શીખવા સમજવા માટે કોઈકે જે બૌદ્ધ આચાર્યો પાસે જવું જોઈએ. બે ભાણે તૈયાર થઈ ગયા, સમજ્યા ને? એને હરિભદ્ર સુધીને વિનંતી કરી, અમે જઈએ. આવા વિદ્વાનો છતાં એમને મોકલ્યા, અને અહીંયા એમને અભ્યાસ કરતા કરતા નોંધ કરવા માંડી, અને નોંધ એક વખતે મામાત્ર પાસે આવી પહોંચી. એ બૌદ્ધ મામાત્ર નોંધ જોઈ ચમકી ગયા, એને લાગ્યું આ કોઈ જૈન, આ કોઈ જૈન સાધુઓ આપણામાં આપણા વીક પોઈન્ટ કયા છે એ જાણવા માટે ઘૂસી ગયા. તો હવે શું કરવું? એમને પહેલામાં પહેલી તકે પકડી પાડવા જોઈએ, એમનો ઘાત કરી દેવો. એટલે એને કર્યું એવું, સમજ્યા ને? ભોજનશાળા જ્યાં હતી ને ત્યાં ચોપથી શું પદ્માસન વાળી મૂર્તિ સીધો, એ વિતરાગ ની મૂર્તિ. એમને માણસો એવી રીતે ઉભા રાખ્યા કે જેથી એમને લાગ્યું પોતાના ધર્મ ઉપર આવો દ્રઢ રાગ હોય એ મૂર્તિ ઉપર પગ મૂકીને, આ ચિત્ર ઉપર પગ મૂકીને જશે ને. અને બન્યું એ હંસ અને પરમહંસ જયારે આવ્યા, એમને જોયું, સમજી ગયા ના, હવે તો વિકલ્પ હતો કે કાં તો પકડાઈ જઈશું અને નહીં તો આના ઉપરથી પગ મૂકીને જવું જોઈએ. એમને સિલેક્ટ કર્યું, પકડાઈ જઈએ તો વાંધો નહીં, સ્વપ્નામાં પણ, ઊંઘમાં પણ, અસત કલ્પનામાં પણ વિતરાગ તત્વ ઉપર પગ મૂકી શકાય નહીં. મને તમને એ વિચાર છે, હું ને તમે પાલન ના કરી શકીએ ભગવાનના વચનનો, આ રોંગ છે એવું સ્વપ્નમાં વિચારી શકે? એમને તરત જ અભ્યાસની ખડી કે ચાક જે હતો ને એનાથી પદ્માસનની એ મૂર્તિ પર અહીંયા એક જડોઈ બનાવી દીધી, બુદ્ધની મૂર્તિ થઈ, પગ મૂકીને ચાલી ગયા. એમની પાછળ સમજા ને, લશ્કર સાથે માં માત્ર પોતે બીજા કેટલાક સાધુઓને લઈને ઘોડા પર નીકળ્યા, હણી નાખવામાં, હણી નાખવામાં. અને કથાના વિસ્તારમાં જવું નથી. અને સમાચાર, અને સમાચાર હરિભદ્રસુરી પાસે આવ્યા,
ભગવાન એ માટે ઘણા દાખલા શાસ્ત્રો માં આપવામાં આવે. હા, ક્રોધ નો આવે, કામ નો આવે, અભ્યાસી હોય તો એને પણ સાવધ રહેવું. આપણને જે બોધ આપ્યો છે એમની વાણી માંથી જે પ્રકાશના કિરણો આપણું જીવન અજવાળવા નીકળી રહ્યા છે એમાં આપણે જવું છે. એમને સંકલ્પ કર્યો, મંત્ર બળ વડે એ 444 ને કાગડા બનાવી અને ઉકળતા તેલમાં હોમી દે. આપણને બધાને જીવનમાં શું રેડ લાઈટ મળી જાય, હું તમે સાવધ થઈ જઈએ. હવે નથી સાવધ, હા, આપણે ન પીએ દારૂ, પડે હવે મિત્ર જોડે જઈને બારમાં જવામાં વાંધો તું મારે બારે સાયન્ટિફિક મેઝર કરવામાં આવે તો આપણને સમજાય શું. સાધ્વી નો ઉલ્લેખ કરવામાં આવે એ વખતે આચાર્ય હરિભદ્ર સુરી કહેતા એ મારી ધર્મ માતા છે, એને મોડે ગાથા ન સાંભળી હોત તો હું અહંકારી એવો હરિભદ્ર બ્રાહ્મણ જ રહ્યો હોય. એમને આ સાંભળ્યું, અરે રે, કંપે ઉઠ્યું એમનું હૃદય કે આચાર્ય મહારાજ, એમનામાં શક્તિ તો છે, મંત્રબળ છે, અને અવશ્ય 444 નો ઘાત કરી નાખશે. એટલે આવ્યા મનાઈ હતી ઉપાત્ર અંબાની કોઈ શિષ્ય કહ્યું કે આચાર્ય મહારાજ ખૂબ કામમાં વ્યસ્ત છે, બાણા બંધ હતા ઉપાસના બાણા બંધ ન હોય. મેં ગઈકાલે કથામાં તમને કીધું, સિદ્ધાર્થીને સિદ્ધને એની માતાએ કીધું એના બાણા ઉઘાડા હોય ત્યાં જ 24 કલાક કોઈ બાણા ઉઘાડા હોય તો ઉપાશ્રય નથી, ઉપાસના બાણા બંધ કરવામાં ના આવે, ના આવે. પ્રાચીન શાસ્ત્રમાં આવે છે, ચાણક્ય કહ્યું છે, સમજાને, ધર્મગુરુ નું અને ડોક્ટર નું બારણું કોઈ દાડો બંધ ન હોવું જોઈએ, વૈદ્ય નું બારણું બંધ ન હોય, સેવા કરવા માટે તૈયાર. બદલાઈ ગયા ડોક્ટરો, બદલાઈ ગયા, અરે માફ કરજો, સાધુઓ પણ બદલાઈ ગયા, સમજ્યા કે નહીં, માફ કરજો. હા, ઘણી વાર બોલીને હું તમને અભાવાત્મક નથી કેતો, તમે સમજ્યા કે નહીં, આપણે ડોક્ટર પણ બનવું છે કે માનસિક પીડાઓ લોકોની ઓછી થઈ શકે, અને આપણે ધર્મગુરુ પણ બનવું છે કે આપણા પોતાના ઉચ્ચ જીવનને એટલું વધારે ઉચ્ચ બનાવીએ કે જેમાંથી રેડિયેશન નીકળે, દુઃખી માણસોના દુઃખ દૂર થઈ જાય. ભગવાન વિહાર કરતા તા રોગ આવે નહીં, રોગ મટી જાય તમે વિચાર તો કરો. બસ અહીંયા બન્યું એ એમને યાકીની મહત્તરાએ એમને વિનંતી કરી, આચાર્ય મહારાજને કહો મારે 2 મિનિટ તો જ કામ છે, એક પ્રશ્ન પૂછવો છે.
એમને કહો પણ તમે એટલું કહો કે સાધ્વી યાકીની મહત્તર આવ્યા છે એમને એક મિનિટ અડધી મિનિટ હું વધારે સમય નહીં લઉં, એમનો સમય તો ઘણો કિંમતી છે. તમને મને કુદર લાગ્યું છે કે હું તમે આવેશમાં આવ્યા છીએ ત્યારે કિંમતી સમય, કિંમતી સમયમાં કર્મની કઈ વિટંબનાઓ આપણે ઉભી કરીએ છીએ. નરક થી માંડીને નિગોદ સુધીની તમે ભૂલતો નહીં આવો. કથાની યોગમાં એક કે એક જગ્યાએ ચાલી છે અને આચાર્ય મહારાજ બહાર આવ્યા. કો તમે પૂછી લો, સાધ્વી હાથ જોડીને પૂછો, યાકીની મહત્તરાએ અજાણપણામાં પગ તળે એક દેડકી છગદાઈ જાય તો શું પ્રાયશ્ચિત આવે? એક અઠમ, એક અઠમ કહીને વળ્યા, વળ્યા. સ્પ્લિટ સેકન્ડ બાકી હતી. સાધ્વીએ કહ્યું તો 444 જન્મનો જાણી બુજીને ઘાત કરવાથી કયું પ્રાયશ્ચિત આવશે? વિચાર કર્યો, આ જજમેન્ટ આપ્યું, આ બોલ્યા, કયું પ્રયત્ન આવશે? કયું પ્રયત્ન? સમજાઈ ગયું? એ જ વખતે કરવા માંડ્યું એટલે કર્યું કહેવાય. ભગવાનના સિદ્ધાંત પ્રમાણે 444 નો ઘાત કરવો છે એટલે થઈ ગયો ગણાય. શું પ્રાયશ્ચિત કરું? શું કરું, શું કરું, શું કરું? કઈ ભેદ ના હશે, અંદર કયો અગ્નિ જાગ્યો હશે? મને સિદ્ધ થઈ ની યાદ આવે છે. ગુરુ જોઈ રહ્યા, ગુરુએ કહ્યું તમે શું કહો છો? અર્થતંત્ર નો નવકાર લાંબો નથી, ટૂંકો નથી. માનવ જાત માટે માપસર છે, ભગવાન જાણતા હતા. એ તો ભગવાને પોતે બદલ્યો, તમે બદલ્યો. સિદ્ધ થઈને પૂછ્યું પ્રાયશ્ચિત શું હવે? એના ગુરુ વૃદ્ધવાદીએ કીધું તારા જેવાને પ્રાયશ્ચિત શું હવે? ભારે માં ભારે પ્રાયશ્ચિત મને આપ. દક્ષ રાજાઓને પ્રતિબોધ કરવાનું પારંચિત પ્રયશ્ચિત ભારે માં ભારે. ગુરુ મહારાજે કહ્યું સાધુ નો વેશ ઉતારી નાખવાનો, પોતાનો દીક્ષા પર્યાય છેદી નાખવાનો. 28 વર્ષથી દીક્ષા લીધી હોય નવી દીક્ષા લેવાની, પોતાથી વહેલી દીક્ષા જેને લીધી હોય બધાને પગે તમે વિચાર કરજો. હરિભદ્રસુરીએ કીધું પ્રયશ્ચિત શું કરું, શું કરું, શું કરું? ઉપકારી માં ઉપકારી કોઈ ચીજ હોય તો જીન માણી છે. 444 જીન માણી ના મહા ગ્રંથો ની રચના હું કરી, પોતાની મેળે પોતાની અંદર થી પોતાનું પ્રયત્ન તમને સૂચી કરી. હરિભદ્ર સુરી ના જે ગ્રંથો આપણને મળે છે, અત્યારે 72 ગ્રંથો આપણને મળે છે, 444 માંથી એમણે 444 ગ્રંથો રચ્યા છે. 444 સંસાર દાવા નલદાહ નીરમ સમોહ ધૂની અરણે સમીરમ. એ આપણે જે ગાથાઓ બોલીએ છીએ એ ગાથાઓ રચાતી ગઈ. એ મંગલાચરણ હતું. ગામુ લાલો ધૂલી બહુલ પરિમલા લીઢલુ લાલી માતા છેલ્લી પંક્તિ કે આપણે બધો સંઘ આખો ભેગો જે બોલે છે ને જંકારા રાવ તારા, એ પાછળની દ્રણ લીટી આપણી પાછળથી ઉમેરાવવામાં આવેલી રચના છે.
રચના જો થઈ હોય કે જેમાં જોડાક્ષર આવે જ નહીં, કોઈક અદભુત અદભુત બને, અદભુત બને. શું આ હરિભદ્ર સુરી મારા, જેને માટે હું તમને આ કહું છું, અને જેમનો ગ્રંથ એ પાછલા કાળમાં રચાયેલો, કે જે વખતે એમને આતે યોગ દ્રષ્ટિ સમુચ્ચય યોગ બિંદુ આવા ગહન ગ્રંથોની રચના જયારે થઈ, ત્યારે એમને લલિત વિસ્તરાનો આ ગ્રંથ રચ્યો. હવે લલિત વિસ્તરા શું છે? એ લલિત વિસ્તરા જે છે, સમજા ને, શું એ આપણે ત્યાં જિનેશ્વર ભગવાન ની પૂજા બતાવવામાં આવી છે. અષ્ટ પ્રકારની પૂજા, હું તમને અત્યારે એનો વિસ્તાર કરતો નથી. એ અષ્ટ પ્રકારની પૂજા તમે જાણો છો, જો કોઈ દાડો પૂજા કરી હોય અહિયાં, નહીં તો શત્રુંજય જઈને કે સંખેશ્વર જઈને પણ પૂજા જો કરી હોય, અને તમે જો જાણતા હો, ના જાણતા હોય તો કોઈને પૂછી લેજો. એ આઠ પ્રકારની જે પૂજા છે, અષ્ટકર્મ નો ક્ષય કરવા માટે, આત્માના આઠ ગુણો, સિદ્ધ ભગવંતના આઠ ગુણો પ્રગટાવવા માટે છે. અષ્ટમંગલ જીવનમાં, ગ્રહસ્થ જીવનમાં અષ્ટમંગલ એને એને ઉત્પન્ન કરવા માટે છે. એવા જે એવા એવી એ અષ્ટ પ્રકારની પૂજા, એને આપણે ત્યાં દ્રવ્ય પૂજા કહેવામાં આવી છે. આ દ્રવ્ય પૂજા, દરેક દ્રવ્ય માટે ભાવમાં જવું જોઈએ. તમે ને હું દ્રવ્ય તપ કરતા આવીએ, દ્રવ્ય તપ કહેવામાં આવે છે. એક ચીજ છોડવી, રથ ત્યાગ. રથ ત્યાગ એ દ્રવ્ય પૂજામાં જતા હો ને તો તમારે ભાવ, દ્રવ્ય તપમાં જતા હો ને તો તમારે ને મારે ભાવ તપમાં પણ જવું જોઈએ. એક અંતે કે કોઈને હું વૈયાવત કરી શકું, તાપનું પ્રાયશ્ચિત કરું. સ્વાધ્યાય કોઈ નવી ભગવાને કીધેલી વાત જાણું. દરેક દ્રવ્ય માં જતા મારે ને તમારે ભાવમાં જવું જોઈએ. હું તો અટકી ગયા છીએ, સમજી ના. નેહા શર્મા જેવું ને ઘંટ વગાડવો, ઘંટ વગાડવો દ્રવ્ય પૂજા છે. ભગવાન ઉઠતા નથી કે તમે જઈને કોઈના બ્લોક ઉપર આમ કરી આમ દબાવો તો ઘંટી વાગે, પેલા ઉઠતા હોય તો બેઠા થઈ જાય, કોણ આવ્યું? ના ના ના, તમારી પોતાની અંદર અનાહતનો નાદ ક્યારે ઉત્પન્ન થશે? ઘંટ વગાડતી વખતે તમારી ભાવ પૂજા હોવી જોઈએ. એમ દરેક દ્રવ્ય પૂજા, આઠે આઠ દ્રવ્ય પૂજા સાથે ભાવ પૂજાનો સંબંધ છે. અને ભગવાને કહ્યું કે સાધુ ક્યારે પણ દ્રવ્ય પૂજા ન કરે. સાધુઓ કોઈ દાડો આવીને અંદર પૂજા કરતા નથી, પરંતુ સાધુ ચૈત્ય વંદન રૂપે ભાવ પૂજા કરે. ચૈત્ય વંદન, પરિપૂર્ણ ચેતના ને વંદન, પોતાની અંદર પરિપૂર્ણ ચૈતન્ય પ્રગટાવવાની આ પ્રક્રિયા છે, કે જે ભગવાને બતાવી છે. અત્યારે એટલો સમય નથી કે હું એના એને આઠ જોડે કઈ રીતે, એનો આઠ જોડે સંબંધ છે. સાધકો જે રીતે કરે છે એ રીતે ચૈત્ય વંદન માં પણ, અને એ ચૈત્ય વંદન જે કહેવામાં આવ્યું કે ચૈત્ય વંદન કરતી વખતે ડાબો પગ ઉભો કરવો જોઈએ, સમજાય? યંગસ્ટરો મને પૂછે છે કે જમણો ઉભો કરીએ તો શું વાંધો? એમને તો ખ્યાલ આવે કે આ કરવાથી વાંધો શું, સમજા ને. શું બધી આપણે કરવી હોય ને સ્વિચ ઓન કરવા માટે ઉપર નહીં લેવાની, નીચે લેવાની. એવી વ્યવસ્થા જયારે થશે, લેફ્ટ હેન્ડ ડ્રાઇવિંગ ની થઈ છે એવી, એ વખતે કદાચ ઉપર લેતો ત્યારે બધી થશે, નીચે કરતો તો વાત થશે. શું તમે એક મેં એમને સમજાવ્યું કે ભાઈ વિનય ખાતર ડાબો પગ ઉભો કરવો જોઈએ, સમજાય ને? એક બે ઉભા કરીએ, શું વાત? હું અત્યારે આના જવાબોમાં તમારી સામે આના જવાબો લાવવાનો પ્રયત્ન નથી મારો, એવી એક વાત નથી. અર્ધવિરામ કે અલ્પ વિરામ કે પૂર્ણ વિરામ, જિનેશ્વર ભગવાનના માર્ગમાં જેનું સાયન્ટિફિક એક્સપ્લેનેશન ન હોય, અમે પ્રયત્ન નથી કર્યો, અમે એ દિશામાં પ્રયત્ન નથી કર્યો.
અમે પ્રશ્નો ઉભા કરીએ છીએ, સાંભળજો, તમે માફ કરજો, તમારા પ્રત્યુત્તરો સાંભળવા પણ નથી, અમે પ્રત્યુત્તરો સમજવાનો પ્રયત્ન પણ નથી કર્યો નથી. અમે શું, અમારા દરવાજા એ માટે બંધ છે, એ માટે અમારા દરવાજા બંધ છે. તો આ જે ચૈત્ય વંદન ભાવ પૂજા છે, ચૈતન્ય ને વંદન, પરમાત્માની જેવી ચેતના છે એવી મારી અપ્રગટ ચેતના હું પ્રગટ કઈ રીતે કરું, એ ચૈત્ય વંદન ના સૂત્રોમાં છે. હરિભદ્ર સુરી મહારાજે ભાવ પૂજાનો આ ગ્રંથ સમજાય, મેં તમને ગઈકાલે કહ્યું, લગભગ 600-700 પાનાનો આ ગ્રંથ સમજાને કે જેમાં જેટલા ચૈત્ય વંદન ના આવશ્યક સૂત્રો છે નંદર ભગવંતો એ રચેલા, એ બધાના પદે પદ ઉપર એમને વિસ્તાર કર્યો છે, એમને સમજાવ્યું છે. નમુથુરમ જેને શક્રતાવ કહેવામાં આવે છે, નમુથુરમ જે ઇન્દ્ર પોતે ભગવાનની સ્તુતિ કરે છે, સામાન્ય નથી. એમાંના 32 પદો તીર્થંકર પરમાત્માના ગૌરવને મત. તમે કેવા છો? હરિયંતાણમ, ભગવંતાણમ, ટાઈગરાણમ, તીર્થેરાણમ, આ વિશેષણો સામાન્ય નથી. આ વિશેષણોની પાછળ ડેપ્થ છે, ઊંડાણ છે. તમે એમાંના ભગવાનના જે નામો છે ને, એમાંના કોઈ નામોની અંદર જો ડૂબી જાઓ ને, ડૂબી જાઓ ને, બની જાઓ, આમાંની કોઈ વસ્તુમાં તમે ડૂબી જાઓ, ડૂબવું જોઈએ, ડૂબવું જોઈએ. તો આ સત્ય લઈ અને ગંગા નદીમાં જેમ ડૂબકી મારવાથી એમ કહેવાય છે, ભાવ કરવો ખાઈ પામી જાય, ભાવથી જરૂર ખાઈ પામી જાય. ગંગા નદી એ પરોપકાર ની નદી છે. પરોપકાર એટલે ગંગા નદી, પરોપકાર એટલે ગંગા નદી, એ પરોપકાર. ભગવાન રામ થયા ગંગા નદી ના કિનારે, અને કૃષ્ણ થયા જમુના ને કિનારે. કાળું પાણી છે યમુના નું. ગંગા નદી ની આખી વાત જે છે ને, એ તમે દર્શન જ્ઞાન ની વાતો છે. યમુના ની જે વાત છે એ ચારિત્ર ને તપની વાત છે. બાળક એવા કૃષ્ણ ભગવાન પોતે એ જમુનાની અંદર કાલી રાગને એને નાથો, કથા નથી. જલ કમલ દલ છાડી જાને બાળા, સ્વામી અમારો જાગશે. તમને અમે ઉનાળમાં ગયા ને, અમે એકે પડદો ઉઘાડ્યો ને, એટલે કર્મના પડદા નથી ખુલતા. મારે અને તમારે જો કર્મના પડદા ખોલવા હશે ને, તમારે અંદર જવું પડશે. એટલે સ્વાધ્યાયમાં ચોથો સ્વાધ્યાય અનુપ્રેક્ષાનો કહેવામાં આવ્યો. તમારે અંદર ડીપ જઈ જમુનામાં ડૂબકી મારી અને કાલી નાગને જગાડવો પડશે. એ અહંકાર છે, અહંકારનું મર્દન કરવું પડશે. નમો નહીં આવે તો અહંકાર જશે નહીં. નવકાર ગણવાનો વિધિ એટલે કહેવામાં આવ્યો. નવકાર ગણવા એટલે ગણી જવા એમ નથી, નમ્રતા હોવી જોઈએ. સબ હમ સે જ્યાદા હે, કોઈ હમ સે કમ નહીં. આ ભાવ જ્યારે આવે એ વખતે અહંકારનો કાલિયનું મર્દન થાય છે. આ કાલિયનું મર્દન હતું. બાળક એવો, એવા કૃષ્ણ, કૃષ્ણ એટલે આકર્ષણ કરે છે એવો વિશુદ્ધ આત્મા, જ્યારે અહંકારનો ક્ષય કરે છે ત્યારે સમ્યક દર્શન ના માર્ગ ઉપર પગલા મૂકે. ધર્મ કઈ રીતે વિચારવું પડશે, ધર્મ કઈ રીતે આવે એ તો વિચાર કરવો પડે. આમ કરીને આમ જાત પરથી બોર પાડવાની બાબત ધન ના આવે તો ધર્મ એમને બાબત. અને હું તમને એ પૂછું છું, ધન પ્રાપ્ત કરવા માટે કેટલો, કેટલી આવડત, કેટલી હોશિયારી, અરે અને ઉમેરીએ તો આજના કાળમાં કેટલા છળ કપટ, કેટલા કાવા દાવા કરવા પડે. ધર્મ એમને ભાવી જાય. એમ ભગવાને જઈને કહે, ભગવાન મને મોક્ષ આપજો, આપો આપો ને મહારાજ, અમને શિવ સુખ આપો, અમને મોક્ષ સુખ આપો, અમને બધા સુખ આપી દો એક સાથે.
વિચારવું પડશે. માનવ જીવન ની સાર્થકતા નહીં તો નહીં થાય. શું આ વાત જો આપણે જયારે સમજી જતું ને એ વખત આપણને સમજાશે કે એક એક સૂત્ર ઉપર સાથે કોઈ અર્થ જ છે? અરે શાલીભદ્ર ને પત્ની 32 હતી. તમે ખુદાનો વિચાર કર્યો કે રાજગૃહ ની અંદર કોઈને દીકરીઓ હશે અને એને જઈને શાલીભદ્ર ની માને કીધું નહીં કે હવે તમારે 32 ભેગી 33 આ મારી દીકરી ને શાલીભદ્ર જોડે લગ્ન કરો. 32 માંથી એક કે ઓછી ન થઈ, એક કે વધી નહીં. હું તમે કોઈને એક ને બે અને અરેબિયા ની અંદર 150-200 દેગમો હોય છે. તમે એમ સમજાતો? બત્રીસ નો અર્થ તમારી પોતાની અંદર છે. આપણી પોતાની અંદર જે 32 છે એ 32 શક્તિઓનું કેન્દ્ર છે. અમે ગયા નથી, અમને બતાવવામાં આવ્યું નથી. માફ કરજો, અમને કહેવામાં આવ્યું નથી. આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી. અમે પૂછવું પડતું, અમે પૂછ્યું એમ નથી. અમે ફોર ગ્રાન્ટેડ લઈ લીધું, અમે એ વિધિમાં ગયા નહીં. સમજા ને? શ્રીપાલ રાજાએ જ્યાં જ્યાં ગયા ત્યાં રાજકન્યા પરણતા જ ગયા. કઈ રીતે ગયા, કેમ પરણ્યા, તમે એ રાજકન્યાના નામ યાદ છે તમને? મહિના સિવાય ની શ્રીપાલ ની જેટલી રાણીઓ હતી એના અને કઈ રીતે એને પ્રાપ્ત કરી તો ખબર છે. એનું નામ શું હતું એ તો ખબર છે. આત્માની કઈ ફેકલ્ટી હતી એનો તમે વિચાર કર્યો? ના ના, હું તો પૂછું છું, હું તમને પૂછું છું. હું તમને કહું, ભાગ્યતા હોય તમે આજે વાણી સાંભળી રહ્યા છો, તમને ધન્ય છે. અરે પણ તમે જે સાંભળ્યા છો, સાંભળો છો, તમે સમજ્યા છો? હું તમને હાથ જોડીને પૂછું છું, હું હાથ જોડીને પૂછું છું. સિંધબાદ ની એ 7 સફરોની વાત આવે છે. કે સિંધબાદ પેલા માં અરેબિયન નાઇટ્સ માં એની 7 વખત કેમ જાય છે? અને આપણામાં તમે દર્શન પ્રાપ્ત કરવું હોય ને તો એ વખતે 7 ચક્રો ની અંદર થી દર્શન મોહનીય ની 7 પ્રકૃતિ નો ક્ષય કરવો પડે. 4 કસાય, ક્રોધ માન માયા ને લોભ, અને 3 મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યકત્વ મોહનીય. અને એ સમ્યકત્વ મોહનીય જે છે એનો ઘર જે તોડવાનો છે ને માટીનો બનાવેલો છે, અને બીજા ઘર એ લોખંડ નો છે, સોના નો છે, ચાંદી નો છે. મોહનીય શું છે એનો મેં તમે વિચાર કર્યો છે? કોઈ તમારો આગ્રહ જેને અમે કહીએ સૂક્ષ્મ કદાગ્ર, એ તમકતો મોહન મારું સાચું છે. મારા ગુરુએ કીધું એ સાચું, એટલે ભગવાને કીધું એ સાચું. મારા ગુરુએ નહીં, ભગવાને જે ભગવાને શું કીધું એ ભગવાને કીધું, મારા ગુરુ કે બધું. તમે કદા ગ્રહમાં ન જાઓ. નૌકાને પેલો એટલે મૂકવામાં આવ્યો છે. મહાભારત ની અંદર અભિમન્યુ શબ્દ જ એવો આપ્યો, હજી જેનું અભિમાન પૂરેપૂરું ક્ષય પામ્યું નથી એ અભિમન્યુ. અને સમય દ્રષ્ટિ આત્મા છે એ અર્જુન, એ સમય દ્રષ્ટિ આત્મા છે. અમે આ ઉડાણમાં ગયા બતાવીએ આ ચૈત્ય બંધન ઉપર
સમય હવે અત્યારે પૂરો થઈ ગયો છે, સમજાય કે નહીં? હું એ જે છે આની એ કોપી કરાવી, જરૂર કરી અને આ ઉપાયો જે છે સમજાને એ કરાવીને આપણે વેચવામાં આવશે. શું એમને એક પછી એક ઉપાયો બતાવે છે. એમાં એમને પહેલો ઉપાય જે બતાવ્યો છે એ તત્સિદ્ધ હેતુ યતિતવ્યમ આદિ કર્મણે. હે ભદ્રસુરી મહારાજ, લલિત વિસ્તરામાં ગ્રંથમાં કહે છે કે આ ચૈત્યવંદન ની પાત્રતા કેળવવા માટે એ તત્સિદ્ધ હેતુ, એની સિદ્ધિ કરવા માટે સિદ્ધિ થવી જોઈએ. છઠ્ઠ પ્રકારની પૂજા એ ક્રિયા છે, સિદ્ધિ થઈ. ચા મૂકવી એ ક્રિયા છે, ચા બનવી જોઈએ. ચા બનવી જોઈએ, દૂધની અંદર થી ઘી બનાવવાની એક પ્રક્રિયા છે. હરિભદ્રસુરી મહારાજ કહે છે એ તત્સિદ્ધ હેતુ અને આની સિદ્ધિને માટે અતિતવ્યમ આદિ કર્માણિ, આદિ કર્મ ની અંદર પ્રયત્ન કરવો જોઈએ. હવે આદિ કર્મ એટલે અનાદિકાળ થી ભવ ભ્રમણ કરી રહેલો મારો જીવ આ સંસારમાં, એ આદિ કર્મ એટલે ભગવાને જે ફરમાવ્યું કે કઈ રીતે ધર્મ થી વિમુખ હતો એ ધર્મ ની સન્મુખ બને એ માટે એને શું શું કાર્યો કરવા જોઈએ. આપણે આનો વિસ્તાર આવતીકાલથી શરૂ કરશું. 12 ઉપાયો એને બતાવ્યા છે. 12 ઉપાયોમાંથી 2 ઉપાય આમાં સમજાને શું બહુમતીની જરૂર નથી કે 12માંથી 7 આવે તો 5 માર્ક મળે, અને 12માંથી 2-3 પણ જો મારા તમારામાં આવશે ખુલી જશે. અચ્છા ખુલી જશે. હરિભદ્ર સુરી મહારાજ એક સ્થળે તો એ કહ્યું પણ છે સમજાને કે આ ઉપાયોનું સેવન કરવાથી નિશ્ચિતપણે મોક્ષ મળે. સમજાને મારી તમને હાથ જોડીને નમ્ર વિનંતી, જે ભાવથી તમે સાંભળો છો સમજાને તમને લાગે કે 12 ઉપાયોમાં આ કપરા છે, તમને નહીં કહી, તમે નહીં કરતા, તમે સમજાને તમને લાગે કે આ 3 ઉપાય સાવ સરળ છે, સમજાને તમે એને અંગીકાર કરો. તમને લાગે આ 3 ઉપાય હું નહીં કરી શકી, પણ કરવા યોગ્ય તો છે, ઘણું છે. તમારું શરૂ થઈ ગયું કારણ કે પરિવર્તન લાવે છે. તમે જેને અનુમતિ આપો છો ને એ વસ્તુ તમારામાં પરિવર્તન લાવે. અને છેલ્લી વાર્તાલાપ પૂરો કરું છું એ પહેલા હું તમને છેલ્લું કહી દઉં કે આ સમગ્ર વિશ્વની અંદર હજી ભગવાનને 2500 ને આટલા વર્ષ ઉપર ગયા છે, હજી એવા પરમ તત્વો રહેલા છે. તમે માનો ન માનો, તમારો અનુભવ હોય ન હોય સમજે, પણ તમારી જો સન્મુખતા આવે તો એમનું આકર્ષણ તમને મોક્ષ માર્ગ પ્રત્યે ખેંચી જશે. હું ખાતરી માની, મને તમને અસત્ય કહેવાનું કોઈ કારણ નથી, અને મને કોઈ ચીજ તમને સેલ કરવી નથી કે ભાઈ મારું ત્યાં એમાંથી મને 10% કમિશન મળે. તમે સમજાને મારે જોઈતું નથી. શું દરેકને એના પોતાના અનુભવથી આ સમજાશે. શરત એટલી છે, તમારે 6 મહિના કોઈ પણ આવાની તમે 3 વસ્તુ સિલેક્ટ કરો, એ મારે અને તમારે પોતાના જીવનમાં દ્રઢતાથી એને વળગી રહેવું. મને ખાતરી છે કે તમે અવશ્ય વળગી શકશો, વળગી નહીં તો તમે આવ્યા ન હોત અત્યારે, અથવા વળવા પણ ના આવ્યો. તમે પણ અંબક બધાય વાતો કરે જેવી કોઈ ના, એવી વાત નથી, આ મારી વાત નથી. હું અહીંયા લાઉડ સ્પીકર છું. આ જે બોલે છે તો ભગવાન હરિભદ્રસુરી મહારાજ બોલે, સિદ્ધિ શબ્દ એમને કહ્યો છે. આખા ગ્રંથને અંતે છે, અંતે છે કે આનો સાર શું. તમે આટલું બધું કીધું પણ એના જેવા જો અમારે બનવું નમુથુનના વિષય તોડો 32 જેને લાગે છે સમજાને, એવા જો અમારે બનવું હોય તો અમારે શરૂ ક્યાંથી કરવું. એને કહ્યું એની સિદ્ધિને માટે
હું તમને આભાર ઉપાય કહું છું, તમારો એક સંકલ્પ, તમારી એક હા, તમારી હા કે આપણે પણ જો થઈ શકે કરીશું જેવું પ્રોમિસ પણ હરિભદ્ર સુધી આપણી પાસે માંગતા નથી. એ એટલું જ કહે છે કે હું આજે કહું છું, તમે એમાં જો સંમત થતા હો અને તમે શરૂઆત થઈ, સર્વ કોઈની શરૂઆત થવાની પ્રાર્થના કરું છું. સર્વ મંગલ મંગલ્ય, સર્વ કલ્યાણ કારણ પ્રધાનમ, સર્વ ધર્માણામ જૈનમ જયતિ સાધનમ, અંગૂઠે અમૃત વસે લપિતળા ભંડાર, શ્રી ગુરુ ગૌતમ મનોવાંછિત ફલદાતા, ઓમ સ્વાહા ઓમ સ્વાહા ઓમ શ્રીપાર્થનાથાય સ્વાહા. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવંતુ ભૂતગણા, દોષા પ્રયંતુ નાશમ, સર્વત્ર સુખી ભવતુ લોક, જગતના લોકો સુખી થાય. આ પ્રાર્થના સાથે આપણે આવતીકાલે આ શરૂ કરવાના છીએ, અને એ શરૂ કરવામાં તમે તમારા હૃદયમાં આ વડે આ 12 વાતો સાંભળવા વડે જગત સુખી થાવ, હું પણ સુખી થઉં. એનો અર્થ એમ નથી કે જગત સુખી થાવ ને હું દુખી રહું, ના ના ના, સર્વ કોઈ સુખી થાવ. આ ભાવ વડે જો હું અને તમે અંદર જઈશું તો આપણા અહિયામાં એનું બીજા રૂપ પણ અવશ્ય થઈ જશે. ફરીથી આપણે આવતીકાલે વાર્તાલાપ માટે 8 વાગે એકત્ર થઈએ છીએ. આટલા ભાવથી જે જીણવાણી તમે સાંભળી છે એ માટે અંતઃકરણપૂર્વક તમારું સર્વેનો આભાર છે.